ટેક્સટાઇલ માર્કેટનો બનાવ બિલ્ડર અને તેના મેનેજર સાથે માણસોએ મજૂરોને માર્યો હતો માર. પુણા પોલીસે કાર્યવાહી કરી 4 ઇસમની કરી હતી ધરપકડ. વિખરેલા ટોળાઓએ બિલ્ડરની ઓફિસમાં લગાવી આગ લાગતા પુણા પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પુણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. પાર્સલ ઉચકનારને માર મારવાના કેસમાં વિખરેલા ટોળાએ બિલ્ડરની ઓફિસમાં આગ લગાવી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકનારને જાહેરમાં બિલ્ડર અને તેના મેનેજર દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં ગતરોજ પુણા પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયો અને ટોળાએ તોફાન મચાવતા ધરપકડ સહિતના પગલાં ભરવામાં આવ્યા હતા. જ્યારે મામલો થાળે પડ્યા બાદ આજે ફરી ઉશ્કેરાયેલા ટોળાએ બિલ્ડરની ઓફિસમાં આગ લગાવી દેતા ફાયર બ્રિગેડ અને પોલીસ દોડતા થયા હતા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પુણા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટનો માર મારવામાં મામલો હજુ પણ શાંત થયો નથી. આજે વિખરેલા ટોળાએ બિલ્ડરની ઓફિસમાં આગ લગાવી દીધી હતી. આગ લાગતા પુણા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મામલો થાળે પાડી પોલીસે તપાસ શરૂ કરી છે. બિલ્ડર અને તેના મેનેજર સાથે માણસોએ મજૂરોને માર માર્યો હતો. ગઈકાલે પુણા પોલીસે કાર્યવાહી કરી 4 ઇસમની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ફરી સ્થિતિ વણસી હતી, જેથી આજે ફરી પુણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. NN ન્યૂઝ સુરત. आपका परिचय मैं राकेश मेनोत, राज टेक्सटाइल टावर का एम्प्लॉई. आज हमारे यहाँ कोई 2 दिन पहले कोई घटनाक्रम पार्सल वालों की और कोई आपस की लड़ाई में उसका सेटलमेंट का मीटिंग चल रहा था हमारी ऑफिस B टावर में 555 में. तो उसके सेटलमेंट के दौरान वहाँ पे अब आग लगा दी गई. बाहरी तत्वों से के साथ मीटिंग चल रही थी तो वहाँ आग लगा दी गई. इसके हमारे ऑफिस का पूरा नुकसान हुआ है. फर्नीचर वगैरह पूरा जल के वो हो गया है. पुलिस भी आई थी और फायर ब्रिगेड भी आई थी. कुछ मालूम पड़ा कि इसने आग लगाई ऐसा कुछ? अरे वो तो वो वहाँ मीटिंग चल रही थी. वहाँ सब मेंबर थे और बाहर से भी बहुत लोग आए थे. यूनियन लीडर्स वगैरह और सब आए थे तो वो मौजूद थे वहाँ पे. जो झगड़ा हुआ था 2 दिन पहले वीडियो में सामने आया था, वो झगड़ा किस बात को लेकर झगड़ा हुआ था? वो किसी कारणवश कोई पार्सल जल गए थे. किसी ने बीड़ी या सिगरेट के कारण कोई पार्सल जल गए थे. उसी मुद्दे के लिए समझाया जा रहा था कि ऐसा नहीं होना चाहिए, आज मार्केट का ही नुकसान होता है. वो उस बात का सुनी में बात कहीं की कहीं चली गई. कितने लोग मीटिंग में उपस्थित थे? मीटिंग में कितने लोग हाजिर थे? सैकड़ों लोग मौजूद थे, उधर थे.